નર્મદાના ગારદા મોટા જાંબુડા ગામ વચ્ચે કોઝવે પર પાણી ફરી વળી કોઝવે પુલ ધોવાયો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ગારદા મોટા જાંબુડા ગામની વચ્ચેથી પસાર થતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યું હતું, જેના કારણે ગારદા, ખામવા, ભૂતબેડા, મંડારા, મોટા જાંબુડા, તાબદા ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વરસાદની શરૂઆત થતાં ગારદા અને મોટા જાંબુડાની વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેકડેમ પણ છલકાઈ ગયો હતો. આ ગામ વચ્ચે આવેલા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને 8 થી 10 કિલોમીટર વધુ ફરવાનો વારો આવ્યો છે. કોઝવે પાણીમાં ધોવાઈ જતાં ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંધ થઈ ગયો છે, જ્યારે બાઇક ચાલકોને બાઇક દોરીને પસાર થવાનો વારો આવ્યો છે. આ કોઝવે પરથી નેત્રંગ, ઉમરપાડા, કેવડી, અંકલેશ્વર જતા નોકરિયાતોને પણ અટાવવાનો વારો આવ્યો છે. ગારદા મોટા જાંબુડા ગામની વચ્ચેથી પસાર થતા કોઝવે ઉપરથી પાણી ફરી વર્યા છે, જેના કારણે ગારદા, ખામ, ભૂતબેડા, મંડારા, મોટા જાંબુડા, તાબદા ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વરસાદની રાજપીપળા શરૂઆત થતાં ગારદા અને મોટા જાંબુડાની વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેકડેમ પણ છલકાઈ ગયો છે. આ ગામ વચ્ચે આવેલા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને 8 થી 10 કિલોમીટર વધુ ફેરો ફરવાનો વારો આવ્યો છે. કોઝવે પાણીમાં ધોવાઈ જતાં ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંધ થઈ ગયો છે, જ્યારે બાઇક ચાલકોને બાઇક દોરીને પસાર થવાનો વારો આવ્યો છે. આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છીએ અને અનેક વાહન ચાલકોને હટાવવાનો વારો આવ્યો છે, તેમજ 108 અને પ્રાથમિક સારવાર માટે લોકો એ વધુ ચક્કર લગાવવા પડે છે. આઝાદીના 74 વર્ષ બાદ પણ નર્મદાના ગ્રામ્ય વિસ્તાર સુધી હજુ અહીં વિકાસ પહોંચ્યો નથી. અહીં ગ્રામજનો વિકાસની રાહ જોઈને બેઠા છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.